દિયોદરના વખા ખાતે જીવી વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે જીપીસીઆઈ 2021 ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં બીએસસી સેમિસ્ટર 1 અને બીએએમ 4 ગુજરાતી ટીમ વચ્ચે શાનદાર મુકાબલો યોજાયો હતો, જેમાં 33 રનથી બીએ સેમિસ્ટર 4 ગુજરાતી ટીમ વિજેતા બની હતી. મેન ઓફ ધ મેચમાં શૈલેષ નામના વિદ્યાર્થીએ 42 રન બનાવ્યા હતા, જ્યારે મેન ઓફ ધ સિરીઝમાં જય રાઠોડે આ ટુર્નામેન્ટમાં 185 રન બનાવ્યા હતા. ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની સાથે 33% વિદ્યાર્થીની પણ જોડાઈ હતી. જોકે આ ટુર્નામેન્ટ દરમિયાન એક સુંદર આયોજન થયું હતું, જેમાં વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રવીણસિંહજી વાઘેલા, ડોક્ટર રાજસિંહ પરમાર, કિશોરભાઈ ચૌહાણ, સદામ મેમણ, ડોક્ટર એચપી ગૌસ્વામી પણ હાજર રહ્યા હતા અને ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં આવી હતી. બીએસસી સેમ 1 અને બીએસસી બીએ ફોર ગુજરાત વચ્ચે મુકાબલો હતો અને એ મુકાબલા બંને ટીમો નર્વસ હતી કે ફિલ્ડિંગ લેવી કે બોલિંગ લેવી, બેટિંગ લેવી. આજે વિજેતા બન્યા છીએ. તમામ વિદ્યાર્થી, મારા જે સ્ટુડન્ટ છે, જે સિરાજ, શૈલેષ, વસંત, હિતેશ, ત્રણ બહેનો અને હું, તમામનો સહયોગથી આજે અમે વિજેતા બન્યા છીએ અને ખૂબ અમને આજે ખુશી છે. અને સામેવાળી ટીમ બીએસસી 1, એમનું પણ પરફોર્મન્સ સારું હતું અને એમને પણ સારું એવો પ્રતિકાર, છેલ્લા એમને મેચ ખબર હતી કે હારી ગયા છે, છતાં પણ એમનો પ્રયત્ન સારો હતો અને એ ટીમ વિજે એ પણ રનર્સઅપ બની છે. અને બીજી ઘણી બધી ટીમો હતી, એ પણ સારું પરફોર્મન્સ આપ્યું, પરંતુ એ ટીમ આગળ જતાં થોડા એકાદ બે રન માટે કે છેલ્લે વિકેટ પર ઓલઆઉટ થતા હોય તો વિજેતા ના બની શક્યા. પરંતુ આજે અમારી ટીમ જે વિજેતા બની છે બીએ ફોર ગુજરાતી, જેનો મને ગર્વ છે. 62 દિવસથી દિલ્હી વાઘેલા આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ ખાતે એક પ્લાસ્ટિક ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં દરેક વર્ગની એક એક ટીમ હતી અને ખાસિયત એ હતી કે દરેક ટીમમાં 33% મહિલાઓ હતી, દરેક ટીમમાં એક અધ્યાપક હતા અને બાકીના સ્ટુડન્ટ્સ હતા. આ રીતે 16 ટીમો હતી, જેમાં આજની તારીખે અહીંયા વખા ખાતે કોલેજ ગ્રાઉન્ડમાં ફાઇનલ મેચ હતી અને આ ફાઇનલ મેચમાં આર્ટ્સની ટીમ વિજય થઈ છે. હું આર્ટ્સની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને અમારી કોલેજ જીવી વાઘેલા આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ હંમેશા હોલિસ્ટિક ડેવલપમેન્ટ, કે બાળકનું તમામ ક્ષેત્રમાં વિકાસ થાય એ ધ્યાને રાખીને શિક્ષણ પૂરું પાડે છે. અહીંયા આપણે જેટલા પણ અધ્યાપક છે એમાં 90% પીએચડી એમફિલ થયેલા છે. આ વખતે જ અમારા 4 અધ્યાપકો પીએચડી ક્લિયર કરી છે અને યુવાન અધ્યાપકો આપણે અહીંયા છે. તો આ એક બાળકોને ખાલી માત્ર શિક્ષણ નહીં પણ બીજા ફિલ્ડમાં સ્પોર્ટ્સ છે, ગેમ્સ છે, લાઇબ્રેરી છે, અમારી લાઇબ્રેરી પણ તૈયાર થઈ રહી છે. એર કન્ડિશન લાઇબ્રેરી બનાવીએ છીએ અમે છોકરાઓને ભણવા માટે, કારણ કે આપણું બનાસકાંઠા ખેતી પ્રધાન એરિયા છે અને અહીંયાથી મેક્સિમમ આપણા બાળકો જે સ્ટુડન્ટ છે એ આર્મી, મિલિટરી, બીએસએફ, પોલીસ એમાં વધુ જવાનું પસંદ કરે છે. તો એમનું ફિઝિકલ ડેવલપમેન્ટ થાય, મેન્ટલ ડેવલપમેન્ટ થાય, એક સાથે સહિયારું રમતા શીખે એ હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવેલ હતી. આવી ઘણી ટુર્નામેન્ટો અહીંયા ચાલ્યા જ કરે છે જેથી બાળકોનું સારું વિકાસ થાય.